અને મનોજભાઈ હજી આશીર્વાદ આપવા જેટલી ઉંમર નથી, મારી સામે ઘણા બધા વડીલો બેઠા છે, ચોક્કસ આપી શકાય. અને ઘરના આંગણે મહેમાન કે બોલાવો છો ત્યારે થોડુંક અજીબ પણ લાગે છે. હું ભાઈને હંમેશા કહું છું કે હું નેતા નથી, પણ પ્રણવભાઈને એવો આગ્રહ હોય છે કે ભાઈ અમને શૈલેષભાઈનું કામ નથી, અમારે તો ભાભી તમારું જ કામ છે. પ્રણવભાઈ અને એમની ટીમ સાથે દીકરી વિરાજને જોઉં છું, એમના ખબર ખબર મિલાવીને કામ કરતી ત્યારે મને ખૂબ ખુશી થાય છે. એવી જ રીતે ભાઈની દીકરી ડોક્ટર છે એટલે એ પણ પપ્પા અને દીકરી એનો જો આ મનમેળ હોય તો સ્પીડ કામની ખૂબ ગતિમાં આવી જાય છે. એટલે તમે બંને ખૂબ સદભાગી છો. સૌથી પહેલાં તો એ કહીશ કે તમે બંને તમારી પડખે દીકરીઓ છે અને સરસ સેવા કરો છો. રામેશ્વર મહાદેવ સેવા સમિતિ અવારનવાર ખૂબ સરસ પ્રોગ્રામ કરે છે, કોઈ કોઈક વખત આવું પણ છું અહીંયા. પણ આ જે સ્વપ્ન હતું પ્રણવભાઈનું અને જે શરૂ થયું છે એને ગતિ મળી છે, વેગ મળી છે. અત્યાર સુધી કદાચ હરિસેવા ટ્રસ્ટ એક જ નામ સાંભળ્યું હતું આપણે કે ભાઈ આવી સેવાકીય કાર્યો એ કરતું હોય છે, અને કદાચ હવે જલારામ